नमस्कार, टू ध पॉइंट कार्यक्रममां हूँ ध्वनि आपનું સ્વાગત કરું છું. दर्शक मित्रों, गुजरातमां ચોમાસું બેસી ગયું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે એ સ્થિતિ જોવા મળી રહી છે કે ક્યાંક મેઘ મહેર જોવા મળી રહી છે તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહ્યું છે. ખાસ કરી અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો પાછલા થોડા કલાકોમાં વરસાદે રીતસરનું અહીંયા ગુજરાતને ઘમરોળ્યું છે, ત્યારે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો સાથે મહાનગરોની જો વાત કરવામાં આવે તો મહાનગરોમાં સ્થિતિ એ રીતે જોવા મળી છે કે જાણે કે અહીંયા અનેક વિસ્તારોએ બેટમાં ફેરવાયા કેમ ન હોય. આપણે જોઈ રહ્યા છીએ કે બીજા દિવસે પણ, એટલે કે અત્યારના સમયની જો વાત કરીએ તો અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વાહનો નીકાળવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં થોડાક જ કલાકોમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. તો સાથે પોશ વિસ્તારમાં વૈભવી ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવા સમાચાર આપણને મળી રહ્યા છે. આ બધાની વચ્ચે તંત્ર કામ કરી રહ્યું છે. પરિસ્થિતિ જે બેકાબુ બનતી હતી તેને કાબૂમાં લેવાના પ્રયત્ન હજી પણ ચાલી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હજી પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી પણ વરસાદ પડી શકે છે તે રીતની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અત્યારની સ્થિતિ શું છે, તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી તે આખરે કેટલી કામે લાગી અને હવે આવનારા દિવસોમાં તંત્રનો એક્શન પ્લાન શું છે, આ તમામ બાબતો પર આપણે તમામ માહિતી મેળવવાનો આજના શોમાં આપણે પ્રયત્ન કરીશું. અને આ ચર્ચા માટે અન્ય કોઈ મહેમાન નહીં પરંતુ અમારા જ સંવાદદાતાઓ અમારી સાથે જોડાયા છે. અત્યારે હાલ જે અમારી સાથે જોડાયા છે તેમનું નામ અમે જણાવી દઈએ. સુરતથી અમારા લોકેશન હેડ વિજય ગોસ્વામી અમારી સાથે જોડાયા છે. અમદાવાદથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે, તો સાથે વડોદરાથી અમારા સંવાદદાતા મહેન્દ્ર પરદેશી અમારી સાથે જોડાયા છે. સૌથી પહેલાં બ્રિજેશ, અમદાવાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા થોડા કલાકોમાં જો આપણે જોઈએ તો જે રીતે વરસાદ પડ્યો હતો, એક ધારો વરસાદ જોવા મળ્યો અને રાતે પણ ફરી એક વખત અહીંયા વરસાદ આપણને જોવા મળ્યો, એટલે લગભગ 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો, ત્યારે એકંદરે સ્થિતિ શું જોવા મળી? હજી જણાવું કે જે પ્રમાણે ગત રાત્રે, એટલે કે ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો હતો. લગભગ 12:30 સુધી અનાધાર વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ ફરીથી રાત્રે 3 વાગ્યાથી વહેલી સવારે 5 વાગ્યા સુધીનો જે વરસાદ છે તે વરસ્યો હતો. ગઈકાલ રાતની જો પરિસ્થિતિ જણાવવા માંગુ તો ઉસ્માનપુરા સહિત જે પાલડી વિસ્તાર છે ત્યાં આગળ વધુમાં વધુ વરસાદ વરસ્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા પણ જે કહી શકાય કે તકેદારીના ભાગરૂપે કંટ્રોલ રૂમમાં તમામે તમામ મ્યુનિસિપલ કમિશનર છે સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને તમામ પદાધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા. પાણી ન ભરાય તે પ્રકારની એક વ્યવસ્થા જે કહી શકાય કરી શકાય અને કાં તો પછી તેમને જે પ્લાન છે તે નિષ્ક્રિય ન દેખાય તે માટેની જો વ્યવસ્થા ગણો કે કઈ પણ વસ્તુ ગણો, પરંતુ તમામે તમામ જે હોદ્દેદારો હતા તે કંટ્રોલ રૂમ પર પૂરી નજર રાખતા હતા અને સાથે જ પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરતા હતા. વહેલી સવારની જો વાત કરીએ તો અત્યારે વહેલી સવારે ઘણા એવા વિસ્તારોમાંથી પાણી નીકળી ગયા હતા, પરંતુ વાત કરીએ વેજલપુર છે, પ્રહલાદનગર છે અને સાથે જ આનંદનગર વિસ્તાર જ્યાં છે ત્યાં હજુ સુધી દુકાનો તેમજ ઘરમાં પાણી જોવા મળ્યા હતા. તંત્રને આ અંગે પૂછતા તંત્ર દ્વારા જણાવવા પણ આવ્યું હતું કે જે પ્રમાણે તમામે તમામ જે ડ્રેનેજ લાઈન છે તે તો સાફ થઈ હતી, પરંતુ જે તળાવમાં તમામે પાણી જે છે તળાવમાં જતું હોય છે, પરંતુ જે 3-3 જે તળાવ છે તે તળાવ ભરાઈ ગયા હોવાના કારણે ત્યાં આગળ પરિસ્થિતિ હજુ પણ પાણી ભરાયેલી જોવા મળી છે. તો જે પ્રમાણે તંત્ર દ્વારા દર વર્ષે પોકળ દાવા કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, જોકે આ વખતે જો વાત કરવામાં આવે તો બાકી બધા વિસ્તારની વાત કરીએ તો ગોતા છે, ચાંદલોડિયા છે, ચાંદખેડા છે, નારણપુરા છે, એસી સર્કલ પાસે પણ દર વર્ષે પાણી ભરાતું હોય છે, પરંતુ આટલો વરસાદ ખાબક્યો ત્યાં આગળ પાણી ભરાયા હતા, પરંતુ થોડા જ કલાકોમાં પાણી ઓસરી ગયા હતા. તો એકંદરે કામગીરી જે છે તે કામગીરી વ્યવસ્થિત ક્યાંક ને ક્યાંક થઈ હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. બીજી બાજુ હજી ઘણા એવા વિસ્તારમાં પાણી ઓસર્યા નથી જેને લઈને પણ તંત્ર દ્વારા અત્યારે કામગીરી જે છે તે ચાલુ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ ફાઈટર મશીનો લગાવવામાં આવ્યા છે કે પાણી ઉલેચીને બીજી જગ્યાએ નાખવામાં આવે, પરંતુ જે પ્રમાણે તળાવો 3 ભરાઈ ગયા છે, પ્રહલાદનગર પાસેનું જે તળાવ છે સાથે જ મક્તમપુરા વોર્ડની વાત કરીએ ત્યાં આગળ જે તળાવ છે તે સંપૂર્ણ રીતે ભરાતા પાણી જે છે તે બેક મારે છે અને પાણી
ભરાયેલા છે તે પાણી અંદર તેનો નિકાલ નથી થઈ શકતો. જી બિલકુલ. અભ્રીજેશ, જે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે એ આખરે જનતાને કેટલા મદદરૂપ થયા? કારણ કે ઘણા વિસ્તારોમાંથી જે રીતે માહિતી આપે પણ આપી હતી કે હેલ્પલાઈન નંબર જે ચાલુ હોવા જોઈએ ચાલુ નથી, અથવા તો અહીંયા તેની પર સંપર્ક નથી થઈ રહ્યો, ત્યારે ખરેખર આ હેલ્પલાઈન નંબરનો કોઈ અહીંયા મતલબ રહ્યો છે અને જનતાને અહીંયા ફાયદારૂપ સાબિત થયા છે કે કેમ? જી ચોક્કસ, કારણ કે આટલું મોટું શહેર છે અને ખાસ કરીને જે નંબર આપવામાં આવે છે, હેલ્પલાઈન નંબર આપવામાં આવે છે, અલગ અલગ સાથે સાત ઝોનના અલગ અલગ હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા. અને સાથે જ વાત કરીએ તો ગઈકાલે પણ રાતથી જે અલગ અલગ માત્ર પર્ટિક્યુલર જો પ્રહલાદનગર વિસ્તારની વાત કરીએ તો પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં લગભગ 100 જેટલા કોલ આવ્યા હતા, જેમાંથી ઝાડ પડવાના બનાવ હોય કે પછી ગાડી અટવાઈ ગયાના બનાવ હોય કે પછી દિવાલ ઘસી જતા નીચે કોઈ ફસાયના બનાવ હોય, તો આ બધા 100 જેટલા માત્ર ને માત્ર એક પ્રહલાદનગર ફાયર સ્ટેશન જ મળ્યા હતા. આવા અનેક ફાયર સ્ટેશનમાં આ પ્રકારના કોલ આવ્યા હતા અને તેમને એટેન્ડ કર્યા હતા. સાથે જો વાત કરું ઓલઓવર પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બે ત્રણ વિસ્તારને છોડીને તમામ જગ્યાએથી જે પાણી જે છે તે પાણી નીકળી ગયા છે અને કેટલીક જગ્યાએ પાણી હજુ પણ ઓસર્યા નથી અને ત્યાં આગળ જ પાણી ભરાયાના સમાચાર છે. જી બિલકુલ. વિજયજી આપની પાસે આવવા માંગીશું, અત્યારે હાલ એક તો સુરતની સ્થિતિ શું જોવા મળી રહી છે? શું અત્યારે પણ વરસાદ ધીમી ધારે અથવા તો વધારે વરસાદ પડી રહ્યો છે? અત્યારે હાલ પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે સુરત શહેરની જો વાત કરીએ તો? જી ચોક્કસ, આપણે કહી શકાય કે સુરત શહેરની પરિસ્થિતિ વાત કરીએ તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય, આ જે કહેવત છે બારે મેઘ ખાંગા થયા હોય એ મેઘ મહેર યથાવત છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત જિલ્લાની વાત કરીએ, નવસારી જિલ્લો, વલસાડ, ડાંગ અને આપણે કહી શકાય તાપી જિલ્લો, આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. ચોમેર વરસાદ પડી રહ્યો છે. 10 તારીખની જો વાત કરીએ તો 10 તારીખથી સતત મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને એના જ કારણે દરેક કલેક્ટરોએ, કદાચ સુરત જિલ્લાના કલેક્ટરોની વાત કરું, વલસાડ જિલ્લા, ડાંગ, આ દરેકે ટ્વિટર પર આવું પડ્યું છે. કલેક્ટરોએ મીડિયાના માધ્યમથી, સમાચાર પત્રોના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અને છેલ્લે ટ્વિટરનો સહારો લેવો પડ્યો છે કે પરિસ્થિતિ જિલ્લાની શું છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ ટ્વિટરના માધ્યમથી કરી રહ્યા છે અને પોતાના જિલ્લામાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા રોડ પર ન જવું, કયા રોડ પર બ્લોક કરવામાં આવ્યો છે, રસ્તો કયો બંધ છે, આ દરેકે દરેક જે કદાચ થઈ શકાય એ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના કલેક્ટરો એલર્ટ રહ્યા છે. જી જો વાત કરીએ તો સ્થિતિ કેવી જોવા મળી રહી છે અને સાથે અહીંયા જ્યારે અમદાવાદની જો વાત કરીએ તો પાણી ભરાયા હતા પણ અનેક વિસ્તારોમાં એ પાણી ઉતરી ગયા હતા થોડા કલાકોમાં, જ્યારે કે અમુક વિસ્તારો એવા છે કે આજે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો શહેરી વિસ્તારની એ સંદર્ભે સ્થિતિ કેવી જોવા મળી રહી છે? ચોક્કસ, ખૂબ સરસ સવાલ કર્યો આપણે કે શહેરી વિસ્તારની જો વાત કરીએ તો અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, આ શહેરી વિસ્તારમાં તો કદાચ મિકેનિઝમ હોય છે, નગરપાલિકાની વાત કરીએ, પોલીસ વિભાગની વાત કરીએ, ઘણી બધી ટીમો હોય છે કે જે ત્વરિત મદદ કરે અને શહેરી વિકાસ તો એક ગીચ વિસ્તારમાં હોય છે એટલે રાહત સામગ્રી કે કદાચ મદદ થઈ શકે, પરંતુ આંતરડ વિસ્તારોની જો વાત કરીએ, ડાંગ જિલ્લો, તાપી જિલ્લો, વલસાડ જિલ્લો, આની અંદરના જે વિસ્તારો જે ખૂબ દૂર દૂર આવ્યા છે અને ત્યાંની જો વાત કરીએ તો જે રોડ હોય છે, માર્ગ, એ જ એક ગામથી બીજા ગામને જોડતો હોય છે એટલે કદાચ એ ગામ કટઓફ થાય તો લશ્કરે પણ કદાચ હેલિકોપ્ટરની મદદ લેવી પડે. એટલે જ કહી શકાય કે વલસાડના કેટલાક ગામોમાં આપણે કોસ્ટગાર્ડની જો વાત કરીએ, કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એનડીઆરએફની ટીમ સતત ખડે પગે રહી એટલે ત્યાં વામનું પુરવાર થાય છે. જે શહેરી વિસ્તારોની જો વાત કરીએ ત્યાં તો લોકલ તંત્ર મદદે આવતું હોય છે, પરંતુ જિલ્લાઓની વાત કરીએ અને ગ્રામ્ય અને આંતરિયાળ વિસ્તારોની અંદર તો એનડીઆરએફની ટીમ અને ત્યારબાદ આપણે જે રેસ્ક્યુ માટેની વાત કહી શકાય એટલે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો તે જઈ શકતા હોય છે. એટલે ડાંગના આંતરિયાળ વિસ્તારોની જો વાત કરીએ તો જ્યારે એક રોડ પરથી પાણી ફરી વળતું હોય છે ત્યારે રોડ બંધ થઈ જતો હોય છે એટલે કટઓફ થઈ જાય, કહી શકાય કે ગ્રામ્ય વિસ્તાર છે એ શહેરથી તો કટઓફ થાય છે પરંતુ બીજા વિસ્તારથી કટઓફ થઈ શકે છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જઈ શકતી નથી, ચાહે મેડિકલની વ્યવસ્થા હોય કે ખાદ્ય સામગ્રી હોય, એટલે ત્યાં નિર્ભર રહેવું પડે છે. એક દિવસ, બે દિવસ જો કદાચ વરસાદ ઉતરે અને અવન જવન શરૂ થાય તો થઈ શકે, ત્યાં તો પછી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. એટલે આંતરિયાળ વિસ્તારોમાં ખરેખર વિકટ પરિસ્થિતિ, ત્યાંના જ રહીશોને ખબર પડી શકે, શહેરી વિસ્તારના રહીશો તો જાણી ન શકે કે પરિસ્થિતિ વરસાદની શું હોય છે. આંતરિયાળ વિસ્તારો જે હોય છે ત્યાંના જ ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર ખબર પડે કે વરસાદ આવે તો એ લોકોની હાલત શું થાય છે.
બિલકુલ, એટલે વિજયજી એકંદરે દરેક જે ચોમાસામાં સ્થિતિ રહેતી હોય છે એવી જ સ્થિતિ આ વખતે જોવા મળી છે કે કોઈ ફેરફાર અથવા તો અનુભવના આધારે જે ફેરફાર થવો જોઈએ, અનુભવ પરથી જે શીખવું જોઈએ અહીંયા તંત્રએ શીખ્યું છે? ચોક્કસથી તંત્રએ શીખવું, કદાચ હું એવું માનું છું કે આ વખતની ઇલેક્શન જ એટલે આદિવાસી વિસ્તારોમાં લડાઈ રહ્યું છે કે બીજેપીનો મોટિવ પણ રહ્યો છે કે આદિવાસી વિસ્તાર, એટલે આપણે રાજકારણની વાત ન કરીએ, પરંતુ આદિવાસી લોકો કટઓફ છે શહેરી વિકાસથી કે આ રાજકીય પાર્ટીઓથી, એને જ ધ્યાને લઈ રહ્યા છે. એ જ વરસાદની પણ વાત એ જ આવે છે કે વરસાદની અંદર જ્યારે આંતરિય વિસ્તારો કટઓફ થઈ જતા હોય છે ત્યારે એ લોકો સુધી જે વ્યવસ્થા પહોંચાડવી ખૂબ મુશ્કેલ પડે છે. કારણ કે આપણે કદાચ ટ્વિટરની વાત કરીએ તો કલેક્ટરો ટ્વિટર દ્વારા ટ્વીટ કરી દે છે, પરંતુ પાવર ન હોય તો એ ટ્વિટર જાણી કોણ શકશે, ત્યાં યુઝ કોણ કરે છે મોબાઈલ, કે જે ટ્વિટરના મદદથી કદાચ સાવધ રહી શકે. એટલે ક્યાંક આ બધું વામનું પુરવાર થાય છે. ફિઝિકલી જ્યાં સુધી મદદ ન પહોંચે ત્યાં સુધી આંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ કોઈ પણ પ્રકારની મદદ મળતી નથી, અને મળે છે ત્યારે રોડ રસ્તા શરૂ થઈ જતા હોય છે, જેનાથી એ લોકો પોતે જ જાતે સગવડ કરી લેતા હોય છે. એટલે કદાચ ગૃહ વિભાગની વાત કરીએ કે મુખ્યમંત્રીની વાત કરીએ, ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ કે આંતરિયાળ વિસ્તારોમાં જો વરસાદમાં રોડ બંધ થાય તો ત્યાં લાઇટ પણ હોતી નથી, કે મોબાઈલની મદદથી જાણ પણ ન થઈ શકે, ના ટ્વિટર કામ આવી શકે. એટલે ટ્વિટર માત્ર શહેરીકરણ પૂરતું મર્યાદિત હોય એવું માનીએ છીએ. એટલે ટ્વિટરના સહારે જો સરકાર કામ કરતી હોય અને મદદ કરતી હોય તો ચોક્કસથી એક નિષ્ફળ કામગીરી આની અંદર કહી શકાય. બિલકુલ મહેન્દ્ર, આપની પાસે આવવા માંગીશ. શું સ્થિતિ અત્યારે એક તો હાલ વડોદરા મધ્ય ગુજરાતની જોવા મળી રહી છે, જે રીતે અગાઉ આપણે ચર્ચા કરી કે ભલે અહીંયા ટેકનોલોજીથી સજ્જ થવાની વાત કરવામાં આવતી હોય, ભલે અહીંયા ગામડાના વિકાસની વાતો આપણે કરતા હોઈએ, ઘર ઘર સુધી અહીંયા વીજળી પહોંચાડવાની વાતો કરતા હોઈએ, પરંતુ એક જ ચોમાસું જ્યારે આવે છે અને એમાં એક જોરદાર એવો વરસાદ આવે છે ત્યારે આખું ચિત્ર બદલાઈ જતું હોય છે, જાણે કે થોડા સમય માટે અંધારું જોવા મળતું હોય છે. શું આ સ્થિતિ વડોદરા અને ત્યાં જોવા મળી છે કે કેમ? ચોક્કસપણે વડોદરાની વાત કરીએ તો વડોદરાની જે સર્વતોમુખી ભૌગોલિક પરિસ્થિતિ આપણે સમજવાનો પ્રયાસ કરીએ, જે રીતે વડોદરા શહેર છે તેની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થતી હોય છે, અને જે વડોદરામાં જ્યારે ચોમાસાનું પાણી આવતું હોય છે તેનો મુખ્ય જે સ્ત્રોત છે પાણી નિકાલ માટેનો, તે સ્ત્રોત વિશ્વામિત્રી નદી છે. તેમજ અન્ય જે ત્રણ વરસાદી કાંસ આવેલી છે, ભૂકી રૂપારેલ તેમજ મસિયા કાંસા, જે ત્રણ કાંસ છે તે ચાર જે સ્ત્રોત છે તે વડોદરા શહેરમાં ચોમાસાના પાણીનો નિકાલ કરતા હોય છે, અને દર વર્ષે આ જે ચાર સ્ત્રોત છે તેનું પ્રી મોન્સૂનની નામે સફાઈની કામગીરી થતી હોય છે, પરંતુ જે તંત્રના દાવા તે મોટા મોટા દાવા છે. જે રીતે વાત કરીએ તો વડોદરા શહેર છેલ્લા જે પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય નહીં થવાના કારણે વડોદરા શહેર છેલ્લા કેટલાક વર્ષોથી પૂરની નગરી બની ગઈ છે. જ્યારે પણ થોડો ઘણો વરસાદ પડતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં પૂર આવતો હોય છે, તે પરિસ્થિતિ હાલ વડોદરા શહેરમાં જોઈ શકાય છે. અત્યાર સુધી સારા સમાચાર છે કે વડોદરા શહેરના અંદર આટલું વધુ વરસાદ પડ્યો નથી, વરસ્યો છે તો 2 ઇંચ વરસાદ વરસ્યો છે કે 3 ઇંચ વરસાદ વરસ્યો છે. જો વડોદરા શહેરમાં 10 થી 15 ઇંચ વરસાદ વરસી જાય તો વડોદરામાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, તે પૂરી શક્યતાઓ છે. વડોદરા શહેર માટે અત્યાર સુધી સારા સમાચાર છે કે કોઈ પૂરની પરિસ્થિતિ નિર્માણ નથી, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી થઈ રહી છે કે આગામી 14 અને 15 તારીખે ભારે અતિ ભારે વરસાદ થઈ શકે છે, તેને લઈને વડોદરાનું વહીવટી તંત્ર એલર્ટ પર છે. ફાયર બ્રિગેડના જવાનોને એલર્ટ પર રાખવામાં આવે છે. જે રીતે વડોદરા શહેરમાંના મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે તેના 10 નાળા છે, અને તે તમામ નાળાઓ પર આધુનિક ટપના જે પાણીના લેવલ છે તે માપવા માટેના યંત્રો ગોઠવવામાં આવ્યા છે, તેનાથી પાણીનો લેવલ જાણી શકાશે. જેથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે, અને એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થતા હોય છે, લોકો ફસાતા હોય છે. તે તમામ બાબતને ધ્યાનમાં રાખી આ વખત વહીવટી તંત્ર દ્વારા વડોદરા શહેરમાંના મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે તેના જે ઓવરબ્રિજ છે તેના ઉપર પાણી લેવલ માપવાના યંત્ર ગોઠવવામાં આવ્યા છે, સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે. અને વડોદરા શહેરનું ભૂતકાળ ચકાસીએ, જ્યારે પણ પૂર આવ્યું છે ત્યારે વડોદરા શહેરના અંદર અમાવસ યા પૂનમ હોય છે ત્યારે જ પૂરની પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે, અને હાલ જે રીતે આવનાર દિવસોમાં જે રીતે પૂનમ આવનારી છે ત્યારે વડોદરા માટે કહી શકાય છે કે ચિંતાનો વિષય છે. હવામાન વિભાગની આગાહી પણ છે, વરસાદ વરસી પણ રહ્યો છે, અને તેવા સમયે જો દરિયા પાણી લેવાનું બંધ કરે અને દરિયામાં પૂર આવે, પૂર જે દરિયામાં ઓટ આવતી હોય છે તેના કારણે જે પાણી બેક મારશે, તો વડોદરા શહેરમાં ચોક્કસપણે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. હાલ વડોદરા શહેરના જે બહારના ગ્રામીણ વિસ્તાર છે, જે રીતે બોડીની વાત કરીએ, છોટાઉદેપુરની વાત કરીએ, ત્યાં નર્મદા નદી છે, ઓરસંગ નદી છે, અને તેમાં ઢાઢર નદી છે, આ તમામ નદીઓ ફૂલ જઈ રહી છે, પરંતુ તે તમામ નદીઓ વડોદરા શહેરના બહારથી પસાર થતી નદીઓ છે, પરંતુ વડોદરા શહેરની જે વિશ્વામિત્રી નદી છે
તે નદી પણ ઢાઢરમાં જઈને મળતી હોય છે અને ત્યારબાદ જે દરિયામાં જઈને મળતી હોય છે. એટલે હાલ જે પરિસ્થિતિ છે તે વડોદરામાં સારી છે, પરંતુ જે રીતે બોડેલીમાં જે વરસાદ વરસ્યો છે તેમજ જે ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને આવનાર દિવસોમાં જે રીતે દરિયાની ભરતી આવશે ને ત્યારે વરસાદ વરસશે તો વડોદરા માટે સ્થિતિ બગડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે ધને જી બિલકુલ મહેન્દ્ર, ખાસ કરી અને શું આપના ત્યાં પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને એ ખરેખર લોકો માટે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે, એ સંદર્ભે વાત કરીએ તો સ્થિતિ કેવી જોવા મળી રહી છે? એ રીતે તંત્ર દ્વારા જાહેરાત થઈ છે કે નદી કિનારે જે આવેલા જે ફરજ બજાવતા સરકારી બાબુઓ છે કે જે પૂરની કામગીરી રોકાયેલા છે તેમની રજાઓ રદ કરવામાં આવી છે, સાથે સાથે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે, નંબરની જાહેરાત પણ થઈ છે. પરંતુ આ જે તમામ બાબતો છે તે ફક્ત ચોપડા સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે, લોકોને આની પૂરતી જાણકારી પહોંચવામાં આવી નથી. જ્યારે પણ કોઈ પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે ત્યારે અગમચેતીના પગલા રૂપે જે નીચેના વિસ્તાર છે ત્યાં લાઉડસ્પીકરથી એલાઉન્સ કરવાનું રહેતું હોય છે, પરંતુ હાલ વડોદરા શહેરમાં કોઈ જાતનું એલાઉન્સ કરવામાં આવ્યું નથી, ફક્ત તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તેવી વાતો થઈ રહી છે. પરંતુ જે રીતે આવનાર દિવસમાં પૂનમ છે તેમજ જે રીતે દરિયાની ભરતી આવશે અને હવામાન ખાતાની આગાહી છે તે જોતા વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારો છે, નદી કિનારે રહેતા વિસ્તારોમાં રહેતા જે લોકો છે તેમને લાઉડસ્પીકર પર સ્થળ પર જઈને એલર્ટ કરવાની જરૂર છે. જે જી બિલકુલ બ્રિજેશ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને આવનારા દિવસોમાં પણ હજી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવે કોઈ ખાસ અન્ય વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી શકે તેમ છે કે કેમ, અથવા તો તંત્ર દ્વારા ખાસ કરી અને અન્ય કોઈ જાહેરાતો અથવા તો અન્ય કોઈ તૈયારીઓ કરવામાં આવી છે કે કેમ? ધોની વાત કરીએ કે ગઈકાલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગઈકાલે પડેલા વરસાદને લઈને કલેક્ટર દ્વારા પણ એક આદેશ કરવામાં આવ્યો હતો કે શાળા કોલેજોને બંધ રાખવી, જેથી કરીને વાત કરીએ તો વહેલી સવારથી જે પ્રમાણે અનેક જગ્યાએ પાણી ભરાવાના જે સમાચાર હતા, શાળા કોલેજ બંધ હોવાના કારણે જે શાળાએ જતા જે બાળકો છે તે ક્યાંક ને ક્યાંક ફસાયા ન હતા તેવા કોઈ સમાચાર ન હતા, કારણ કે શાળા કોલેજો બંધ હતી. બીજું કે ગઈકાલે પડેલો જે લગભગ સરેરાશ 14-15 ઇંચ જેટલો વરસાદ છે, કહી શકાય કે 2000ની સાલમાં એટલે કે 21 વર્ષ પહેલા આ પ્રકારનો જે વરસાદ છે 20 ઇંચ જેટલો તે વખતે ખાબક્યો હતો, પરંતુ ગઈકાલે પણ અમદાવાદમાં વધુ વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ જે પાણી ભરાવાની સમસ્યા, કેટલીક જગ્યાએ દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ આ વખતે તે જોવા ન મળી હતી. હજી વાસણા બેરેજના જે કહી શકાય કે બે દરવાજા જે છે તે બે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, 3-3 ફૂટ તે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી વહેલી સવાર સુધી ટોટલ 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જે 6 દરવાજા હવે બંધ કરીને 2 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવ્યા છે. સાબરમતી નદીની જે સપાટી છે તે પણ 127 ફૂટ જેટલી રાખવામાં આવી છે. અગાઉ એટલે કે ગઈકાલે પણ જો 127 ફૂટ જેટલી જ જો સાબરમતી નદી હોત તો કોઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ન સર્જાઈ હોત તેવું પણ લોકો કહે છે, સાથે જ અધિકારીઓ પણ જણાવે છે, પરંતુ કોના કહેવાના ઇશારે 132 ફૂટ જેટલું જે સપાટી છે તે લેવલ લઈ ગયા અને ત્યારબાદ અત્યારે દરવાજા ખોલીને તેનું લેવલિંગ જે છે તે 127 ફૂટ કરવામાં આવ્યું. તો આ તમામ જે બાબતો છે તે અત્યારે ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને જે પ્રમાણે હેવી રેન એટલે કે હજુ પણ વધુ વરસાદની આગાહી છે તેને લઈને પણ વાસણા બેરેજના 2 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે અને સાબરમતી નદીની જે સપાટી છે તે 127 ફૂટ જેટલી જ રાખવામાં આવી છે, જેથી કરીને અમદાવાદનું તમામે તમામ વિસ્તાર એટલે કે પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાંથી બંને જગ્યાએથી જ્યારે પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવતું હોય છે તે પાણી સીધી સાબરમતી નદીમાં જાય. સાબરમતી નદી જો ખાલી હોય એટલે કે 127 ફૂટ જેટલી હોય તો તમામે તમામ જગ્યાનું જે પાણી છે તે સાબરમતીમાં આસાનીથી રહી શકે. જી બિલકુલ વિજયજી, આપની પાસે આવવા માંગીશ, આવનારા દિવસોમાં હવે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર કેટલું તૈયાર જોવા મળી રહ્યું છે? જી ધોની, ચોક્કસ આપણે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ અને રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, એટલે કદાચ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો કલેક્ટરે પણ જાહેર કર્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર 11-12 જે કદાચ ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ 13 તારીખ બાદ 13-15 સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા, કદાચ વધુ વરસાદ પડે એવી આગાહી છે. કે દક્ષિણ ગુજરાતમાં વલસાડની જો વાત કરીએ તો વલસાડ રેન્જ પણ રેડ એલર્ટમાં છે, સુરતની વાત કરીએ તો સુરત પણ રેડ એલર્ટમાં છે, તાપી જિલ્લાની વાત કરીએ તો ત્યાંના તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા પણ આજે રજા જાહેર કરી દેવામાં આવી છે કે પ્રાથમિક શિક્ષણમાં જે કહી શકાય બાળકોને આગમચેતી રૂપે અને સાવચેતી રૂપે બાળકોને પણ રજા જાહેર કરી છે, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સંપૂર્ણ દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદના એંધાણ 13-15 સુધી છે. 11-12 જે રીતે વરસાદ પડ્યો છે એનાથી વધુ વરસાદ કદાચ
એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કદાચ 13, 14 અને 15 સુરત શહેર અને દક્ષિણ ગુજરાત માટે ભારે હોય એવું લાગી રહ્યું છે. અને આંતરડ વિસ્તારની જો વાત કરીએ તો આંતરડ વિસ્તારો માટે પણ હાલ એનડીઆરએફની ટીમ કામે લાગી છે. અને કોસ્ટગાર્ડની જો વાત કરીએ તો દમણ કોસ્ટગાર્ડે વલસાડ વિસ્તારના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં રેસ્ક્યુ કરવાનું કામ સવારથી શરૂ કર્યું હતું. ઔરંગા નદીની જો વાત કરીએ તો વલસાડમાં આવેલી ઔરંગા નદીએ તો શહેરમાં પ્રવેશ કરી દીધો છે અને ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ હજુ તો ચોમાસાની શરૂઆત કહેવાય ત્યાં જ આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અને વલસાડમાં તો પૂરનો ખતરો સવારથી જ તોળાયેલો રહ્યો છે. અને વલસાડની જો વાત કરીએ તો ઔરંગા નદી હાલ શહેરમાં પ્રવેશી છે અને અમુક નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. જીત બની જી બિલકુલ મહેન્દ્ર, આપની પાસે આવવા માંગીશ. નદીઓની સ્થિતિ અત્યારે હાલ કેવી જોવા મળી રહી છે અને સાથે જ આણંદ ખેડાની જો વાત કરીએ તો અત્યારે હાલ સ્થિતિ કેવી લાગી રહી છે? ઇનફેક્ટ અહીંયા છોટાઉદેપુર અને નર્મદામાં તો આપણે જોયું છે કે ઘણા તબાહીના અથવા તો તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ચોક્કસપણે વડોદરાની વાત, વડોદરામાં હાલ પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ જે રીતે છોટાઉદેપુરમાં જે પરિસ્થિતિ નિર્માણ થયું છે અને જે પાણી તે ઢાઢર નદીમાં થઈ અને જે રીતે નર્મદા નદીમાં થઈ અને દરિયાને મળતું હોય છે તેને લઈને વડોદરા માટે પણ ચિંતાનો વિષય છે. તંત્ર દ્વારા જે તમામ જે ટીમો છે તેને એલર્ટ પર રાખવામાં આવી છે. એનડીઆરએફની ટીમ છે, વડોદરા નજીક જરૂર છે ત્યાં એનડીઆરએફનો હેડક્વાર્ટર આવેલું છે, ત્યાં ટીમોને એલર્ટ કરવામાં આવી છે. સાથે સાથે વડોદરા ફાયર બ્રિગેડ ટીમ છે, તે પૈકીની 5 ટીમ આજે સવારે છોટાઉદેપુર રવાના કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે પણ ત્યાં મોકલવામાં આવી હતી. તેમજ વડોદરામાં જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે તે જોતા જે રીતે 60 એવા ફાયર બ્રિગેડ જવાનો તૈયાર રાખવામાં આવ્યા છે કે જે લોકોને તો અમારા સંવાદદાતા વડોદરાથી અમારી સાથે જોડાયા છે મહેન્દ્ર પરદેશી. મહેન્દ્ર, અત્યારે આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. બ્રિજેશ, આપની પાસે આવવા માંગી છું. જે રીતે સ્થિતિ ગુજરાતની જોવા મળી રહી છે, જે એક અપડેટ સામે આવી હતી કે અહીંયા ખાસ તમામ જે માહિતી છે ગુજરાત વિશેની, અત્યારની હાલની ગુજરાતની સ્થિતિ અંગેની, તે અંગે તમામ જે ચર્ચાઓ છે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે કરી હતી અને તમામ પ્રકારની મદદ માટે પણ અહીંયા તેઓએ તૈયારી બતાવી હતી, ત્યારે તે સંદર્ભે શું વિગતો છે? જી, વાત કરીએ તો જે પ્રમાણે અમદાવાદની પરિસ્થિતિ હતી ગઈકાલે, જે પ્રમાણે પડેલો વરસાદને લઈને મંત્રી જે છે ઋષિકેશ પટેલ, તેઓ પણ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. અમદાવાદના જે તે વિસ્તારમાં પાણી ભરાયા હતા, એટલે કે વાત કરીએ તો વિજલપુર વોર્ડ છે, પ્રહલાદનગર વોર્ડ, પ્રહલાદનગર વિસ્તાર છે, ત્યાં આગળ પણ તેમણે સ્થળ મુલાકાત લીધી હતી. જે તે જે સેન્ટર ઉપર ગયા હતા, ખાસ કરીને તેઓ વાસણા બેરેજ ખાતે પણ પહોંચ્યા હતા. અને જે પ્રમાણેની પરિસ્થિતિ છે અમદાવાદમાં, આગામી 24 કલાકમાં પણ જો વધુ વરસાદ પડે તો તે કેવા પ્રકારની તૈયારી છે તંત્ર દ્વારા કરવામાં આવી છે, તે અંગેની પણ તેઓએ સમીક્ષા લીધી હતી. સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ હતા, તેઓ રહ્યા હતા. વાત કરીએ તો જે તે સ્થાનિક ધારાસભ્ય જે છે વિજલપુરના, તે હાજર રહ્યા હતા. ઘણા એવા બિલ્ડિંગો હતા જેમાં જે પાણી જે છે પાણી ભરાઈ ગયા હતા, કોમ્પ્લેક્સોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી કરીને દુકાનોની અંદર પાણી જતા રહ્યા હતા. તો આ તમામે તમામ જગ્યાએ જઈને તેમણે સમીક્ષા કરી છે. અને સાથે જ આવતીકાલે એટલે કે 24 કલાકમાં હજુ જો વરસાદ પડે તો કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે અને પાણીનો નિકાલ કઈ રીતનું ઝડપી કરવામાં આવે તે અંગેની પણ સમીક્ષા કરી હતી. વાસણા બેરેજની તેમણે મુલાકાત એટલા માટે લીધી હતી કે વાસણા બેરેજની અત્યારે એટલે કે સાબરમતી નદીની સપાટી કેટલી છે, આવનારા દિવસોમાં જો વરસાદ વધુ પડે તો કેવા પ્રકારની પરિસ્થિતિનું અને ખાસ કરીને તંત્ર કઈ રીતની કામગીરી કરે તે અંગેની પણ સમીક્ષા જે છે તેમણે કરી હતી. જી જી બિલકુલ વિજયજી, આપની પાસે આવવા માંગીશું. દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ કે નદીઓ ભયજનક સપાટી વટાવતી હોય છે, વરસાદ જોવા મળતો હોય છે, પરંતુ ઉનાળામાં આપણે જોતા હોઈએ છીએ કે ઉનાળો પૂરો થતાં થતાં પાણીની તંગી સતત આપણને જોવા મળતી હોય છે, ત્યારે ખરેખર આ વરસાદના પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તેવી કોઈ વ્યવસ્થા અથવા તો આયોજન અંગે પણ આ વખતે તંત્ર પહેલેથી જાગૃત જોવા મળી રહ્યું છે કે કેમ?
જી ચોક્કસ આપણે જે વાત કરી કે ડાંગ જિલ્લાની જો વાત કરીએ, ડાંગ જિલ્લો એ આંતરિયાળ વિસ્તારની આવેલ ડાંગ જિલ્લાની અંદર જો પરિસ્થિતિની વાત કરીએ તો ત્યાં પથરાળ જમીન છે, એટલે સૌથી વધુ ગુજરાતમાં એટલે ભારતમાં જે રીતે ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે એ રીતે ગુજરાતની અંદર ધરમપુર કપરાડા ડાંગમાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ પથરાળ જમીન હોવાના કારણે અને હાઈટ પર હોવાના કારણે સંપૂર્ણ પાણી દરિયામાં વહી જાય છે. એટલે કદાચ ગુજરાત સરકારે મહા મુસીબતે ચેકડેમ બનાવવાનો પ્રોસિજર કરી છે કે ચેકડેમથી પાણી રોકી શકાય, પછી બોરવેલ ત્યાં બનાવી અને ત્યાં આજુબાજુના વિસ્તારોની અંદર પાણીના સ્ટોરેજ થાય એ માટેની વ્યવસ્થા ટાંકીઓ બનાવવાનું કર્યું છે. પરંતુ આ બધી જ વસ્તુની જો વાત કરવામાં આવે છતાં પણ પાણીનો જે પ્રશ્ન હોય છે એ ઠેર ને ઠેર છે. એ જ માટે નરેન્દ્ર મોદી સાહેબે હાલ વાત કરીએ તો એસ્ટ્રોલ પ્રોજેક્ટની યોજના જે કદાચ કહી શકાય એ યોજના સાકાર કરી છે, જેનાથી ચેક ડેમમાંથી મધુબન ડેમમાંથી પાણી મોકલવામાં આવ્યું છે ઉપરવાસના વિસ્તારોની અંદર, જે કદાચ ધરમપુર કપરાડા એના 100 થી વધુ ગામડાઓમાં મધુબન ડેમમાંથી 24 કલાક 365 દિવસ બારે મહિના પાણી મળી શકે એવી હશે. પરંતુ વરસાદની જો વાત કરીએ તો હાલ વધુ વરસાદ પડવાના કારણે નદીઓનો જે કેચમેન્ટ વિસ્તારની અંદર પાણી ભલે ઉનાળામાં ન હોય પરંતુ ફૂલ જયારે અતિ વરસાદ પડે છે ત્યારે ઔરંગા નદીની વાત કરીએ, ડાંગમાંથી નીકળતી અંબિકા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. એટલે ચોક્કસથી અંબિકા નદી, કાવેરી નદી, ઘણી બધી જે વિસ્તારો છે જેના કારણે સ્થળાંતરની પ્રક્રિયા, નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો વાંસદા ચીખલી ખેરગામમાં ખૂબ વરસાદ પડ્યો છે, જેના કારણે ભારે એટલે કદાચ કહી શકાય અતિ ભારે વરસાદના કારણે સ્થળાંતરની પ્રોસિજર આ વખતે શરૂ કરવામાં આવી છે. અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધવાના કારણે ગણદેવી તાલુકામાં પણ પરિસ્થિતિ વિકટ સર્જાય છે. એટલે નીચાણવાળા વિસ્તારોની જો વાત કરીએ તો નવસારી જિલ્લો હોય, ડાંગ જિલ્લો હોય કે વલસાડ જિલ્લો હોય છે, પરંતુ થોડો પણ 2-4-5 દિવસ વરસાદ પડે તો ચોક્કસથી સ્થળાંતર કરવું પડે એ પ્રકારનો દ્રશ્ય નિર્માણ થતું હોય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ગુજરાતમાં અત્યારે હાલ અનેક જગ્યાએ અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને એ વરસાદ પણ અહીંયા અવિરતપણે જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થિતિ શું છે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. સુરતથી અમારા લોકેશન હેડ વિજય ગોસ્વામી અમારી સાથે જોડાયા હતા, અમદાવાદથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે અને વડોદરાથી મહેન્દ્ર પરદેશી, તમામે તમામનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.